વાવના મીઠા વિચારણા સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની રાવ સાથે ગરીબોને અનાજનો જથ્થો ન અપાતા લોકોમાં રોષ. દુકાન સંચાલન દ્વારા ગામના ગરીબો પર કરી રહ્યા છે હકુમત. સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે સસ્તા અનાજની દુકાનો ગરીબો માટે ખુલ્લી મૂકી હોય એવું લાગતું હતું. જો કે ગરીબોની સરકાર એવું વિચાર્યું હતું કે કોઈ કોરોનાની મહામારી અને લોકડાઉનમાં કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એવી ચિંતા કરી હતી. જ્યારે ગામડે ગામડે દરેક ગરીબ પરિવારને સસ્તા અનાજનો પુરવઠો મળી રહે અને એ પણ વિનામૂલ્યે, ત્યારે જે લોકડાઉનમાં મળેલો લાભ એક વાવના મીઠા વિચારણાના સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે આજે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગામના ગરીબોની મુલાકાત લીધી હતી અને હકીકત જાણી હતી. આ ગામના 70% ગરીબોને લોકડાઉનમાં આવેલ અનાજનો જથ્થો આપવામાં આવ્યો નથી. જ્યારે મીડિયા સાથે વાત કરતા મીઠા વિચારણાના ગામના ડુંગરાભાઈએ જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનદાર છેલ્લા કેટલાય સમયથી ગેરરીતિ કરી રહ્યા છે. ગરીબોને મળતો જથ્થો ગરીબોને અપાતો નથી. કોઈ અરજદાર અવાજ ઉઠાવે તો ધાક ધમકીઓ આપી અવાજ દબાવવાની કોશિશ કરે છે. જ્યારે એક ગરીબ પરિવારને અવારનવાર ધક્કા ખવડાવતો હતો, જે પરિવારના કાર્ડમાં અનાજની નોંધણી કરી નાખી હતી, જ્યારે જે વ્યક્તિએ કહ્યું કે અનાજ મળ્યું નથી અને તમે કેમ નોંધ્યું છે, જ્યારે દુકાનદાર ઉશ્કેરાયો અને રેશન કાર્ડ ફાડી નાખ્યું હતું, જેવા અનેક લોકોને અવારનવાર અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે. ઉચ્ચ સ્તરે કેટલીક વાર મૌખિક અને લેખિત રજૂઆત કરી છે, પરંતુ કોઈ મગનું નામ મારી નાઈ પાણીને ઢાળે પાણી ઉતારી જાય એવો ઘાટ ઘડાય છે. જ્યારે આ દુકાનદારને કોણ છાવરી રહ્યું છે, કેમ ગોળ ગોળ તપાસ કરે છે. જ્યારે અગાઉ કરેલી અરજીની એકવાર તપાસ આવી, પરંતુ તપાસમાં પણ કંઈ નહીં. લોકો કહી રહ્યા છે કે તપાસ અધિકારી તપાસ કરે તો આમ પ્રજાને સાથે રાખીને તપાસ કરે તો ખબર પડે કે કેટલું સાચું અને કેટલું ખોટું. જેથી જવાબદાર તંત્રને વિનંતી છે કે દરેક ગરીબ પરિવારને રૂબરૂ મળીને પૂછો કે તમને કેટલો જથ્થો મળે છે ને ક્યારે મળે છે. જેની ઉલટ તપાસ કરવામાં આવે અને એ પણ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે એવા ડુંગરાભાઈ પટેલ આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ગામના ગરીબો દુકાનદાર સામે અવાજ ઉઠાવે, ત્યારે દુકાનદાર ધાક ધમકીઓ આપીને પોતાની હકુમત ચલાવી રહ્યા છે. આ દુકાનદારને કોઈ રાજકીય કે મોટા માથાનો ટેકો છે? શું આવી રીતે ગરીબોને હેરાન કરી રહ્યા છે કે કેમ? સ્થાનિક તંત્ર આવા માથાભારે સામે કોઈ પગલાં ભરતું નથી. હાલ તો ગરીબોએ માત્ર મીડિયાનો સહારો લીધો છે. હવે તંત્ર ક્યારે સાચી તપાસ કરીને આવા માથાભારે દુકાનદારને સજા આપે તે તો સમય જ બતાવશે. રિપોર્ટર નારાયણ ચૌધરી, થરાદ. મારું નામ પટેલ રમેશભાઈ કલાભાઈ, મોરવ મીઠા વિરાણા. આજે આ સાહેબોને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે અમારે લોકડાઉન અને કોરોનાની મહામારીનું વિતરણ થયું એમાં બહુ ગોલમાલ થઈ છે, બરાબર. અને ગરીબ જે રેશન કાર્ડો હતા તે ધારકોને કોઈને અનાજ વિતરણ આપવામાં આવ્યું નથી, બરાબર. બળજબરીપૂર્વક વર્તન કરીને આ બધા ડરાવે અને એમની બહુ ગેંગ મોટી હોવાથી અમને બહુ ડરાવીને બહુ ધાક ધમકીઓ આપે છે, બરાબર. અને જે કોઈ પણ ગામમાં અવાજ ઉઠાવે તો ધાક ધમકીઓ બહુ આવે. અને કોઈ પણ એવી આગળથી તપાસ અને અરજીઓ અમે કરીએ અને આગળથી તપાસ આવે તો પણ આવી તપાસ ગોળ 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 કરીને આ માણસો મૂકી દે અને લંચ આપીતા હશે એવું મને લાગે છે, બરાબર. આ નિવેદન મારું સરકાર સુધી પહોંચાડે. જય હિન્દ, જય ભારત. કાર હું વિજય ચૌધરી, ગામ મીઠા વિરાણા, તાલુકા વાવ, બનાસકાંઠા જિલ્લા. અમારા ગામમાં આજથી લગભગ 15 વર્ષ પહેલાં જે ગામના જે સસ્તા અનાજની દુકાન ચાલી રહી છે એમના સંચાલકો જે બહુ માથાભારે માણસો છે, અને ગામની અંદર જે ગરીબ પરિવારની અંદર જે જથ્થો સરકાર તરફથી મળે છે એ જથ્થાને કોઈ સારી રીતે વિતરણ નથી કરતા. અને જો કે કેરોસીનનો જથ્થો હોય કે ચાહે ભલે ધાન્ય હોય કે કોઈ પણ અનાજનો જથ્થો આવેલો હોય તો એ લોકો એ જથ્થાને ડાયરેક્ટ એ લોકો રાતનો નિકાલ કરી નાખે છે. અને જો એક આજથી 15 વર્ષ પહેલાં પણ અમારા ગામમાં એક ભાઈએ આ વિરુદ્ધ લડત ઉપાડી હતી, પણ એ લોકો એ રાતનો એ ભાઈને ઘરે જઈને અને છેક મારા માટે તૈયાર હતા અને એ ભાઈને માર્યો અને મારી કૂટી અને એ ભાઈને દબાવી દીધો. પછી આજ આ હમણાં આ કોરોના મહામારીની અંદર જે લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉનમાં સરકારે જે સસ્તા અનાજનું વિતરણનું જાહેર કર્યું છે એમાં અમારા ગામમાં જે સસ્તા અનાજની દુકાને જે અનાજનો જથ્થો આવ્યો એ જથ્થામાં ગામના લોકો જ્યારે ગામના લોકોને ખબર પડી કે આપણે આ જથ્થો આપણને મળે છે તો એ લોકો સસ્તા દુકાનની અનાજે પહોંચ્યા ત્યારે એ લોકોને એ સંચાલક એવું કહે છે કે તમારે આ જથ્થો નથી, આ જથ્થો તો ગરીબ પરિવાર માટે આવે છે. અહીંયા ગરીબી તો કેવી છે, એ લોકો બહુ જ ગરીબ છે, એમના માટે કોઈ જમીન નથી બરાબર, એમના પાકા ઘર નથી, તો એમનાથી ગરીબ કેવા વ્યક્તિ હોઈ શકે.
તો પણ એ લોકોને અનાજ નથી આપતો, અને જે લોકો બહુ મોટી મોટી બિલ્ડિંગો છે, ત્રણ ત્રણ માળના બંગલા છે, એ લોકોને એ અનાજ પૂરેપૂરું આપી દે છે. તો પછી આ ક્યાંનો ન્યાય છે? અને આ સંચાલક આજનો નહીં પણ આજથી લગભગ 15 વર્ષ પહેલાંનો આવો નવો ધંધો કરી રહ્યો છે. તો મારી સરકારને એક જ વિનંતી છે કે આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરે અને આવા સંચાલકોને સંપૂર્ણ કાયદાકીય રીતે એનો નિકાલ લાવે અને ગરીબ પ્રજાને ન્યાય આપે, એવું જ મારી સરકારને નિવેદન વિનંતી છે. નમ્ર, મારી એક નર્મ અપીલ છે કે હું સ્થાનિક મીઠાઈ રાણા ગામનો વ્યક્તિ છું અને આ કોરોના મહામારીનો જે જથ્થો આપણે સસ્તા અનાજની દુકાને આવેલો, તે બધી કાળબજારી થતી હોય એવી ટાઈપનું મને લાગે છે. બરાબર, કેમ કે આ જથ્થો 50%થી 40% સુધીનો આ જથ્થો કોઈ મળતો નથી ગરીબને, અને કોઈ એવો જાણ પણ થતી નથી. બરાબર, સરપંચ સુધી અમે તેમને અરજી કરેલી, સરપંચ સાહેબને અમને પણ આજ બોલાવેલા, સરપંચ સાહેબે આજ એવો કીધેલો કે અમને કોઈ જાણ થતી નથી. બરાબર, તો આ કોરોનાનો જથ્થો જાય છે ક્યાં? અને જો વધારે પડતો કાંઈક એવો અવાજ ઉઠાવે કોઈ પણ માણસ, તો તેમને ધાક ધમકી આપી અને ડરાવી અને એવો અવાજ દબાવી અને એ બધી આવી લુખા લપટીઓ એની સાથે હોવાથી આ બધો ડરાવવાની કોશિશો કરે અને કોઈ બોલી ન શકે, કોઈ એને સપોર્ટ કરી ન શકે, કોઈ જે આગેવાન હોય એને. તો આટલું બધું નિવેદન હું આપું છું, તો આ સાહેબ શ્રી સરકાર સુધી અમારો અવાજ પહોંચે એટલી આપને નર્મ અપીલ છે. હું મીઠાઈ રાણાનો વતની તમારા નવીનભાઈ વેણાભાઈ, ગામ મીઠાઈ રાણા, તાલુકા જિલ્લો બનાસકાંઠા. હું વ્યવસાય ખેતીનો કરું છું. બરાબર, અમારા ગામની અંદર ગરીબ માણસોને અનાજ પુરવઠો આવે છે, પણ એ લોકો એમ કે 28 તારીખે આવે છે અને 30 તારીખે વેચાણ થાય. તમે સમજો છો, આપણે મને પબ્લિક સમજીએ કે 30 તારીખે પુરવઠો આવે, એક દિવસમાં વેચાણ થઈ શકે? કાલે હું જ પુરવઠો, કાલે 31/7/2020 મને છેલ્લી તારીખે 31 તારીખે આપેલો, મેં એને પ્રેશર આપેલો, 16 તારીખે ફોન કરેલો, 27 ફોન કરેલો, 28 કર્યો, મને છેલ્લે એણે 31 તારીખે પુરવઠો આપ્યો. કાલે નથી આપ્યું, નથી આપ્યો. પણ અમારી ભોળી ગરીબ ખેડૂત વર્ગના માણસો જેના પાએ લોકડાઉનની અંદર ચૂલો ચડાવવા માટે અનાજ જતું ને, એને નથી કેમ આપતું? એનું કારણ શું? એ એમ કહે છે કે અનાજ કોઈ આવતું નથી તમારા માટે. એના માટે વિનંતી કરીએ છીએ કે આગળ રૂપાણી સાહેબ, મામલદાર સાહેબ, કોઈ પણ સાહેબ કચેરીમાં આનું નિવારણ લાવે. જય બેમ, જય કિસાન. નવીનભાઈ ચૌધરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મહામંત્રીશ્રી. આજે અમે રાણા મીઠાઈ જાય છીએ. ત્યાં ગ્રાહકની દુકાન છે, જ્યાં સરકારી દુકાન છે, જ્યાં લોકોને, ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાનું હોય છે. ત્યાં અમે આવ્યા અને મુલાકાત લીધી, તો મારા માનવા પ્રમાણે સાહેબ 70-80% ભ્રષ્ટાચાર મને લાગી રહ્યો છે. કે લોકોના કહેવા પ્રમાણે, લોકોના રિવ્યુ લીધે, અમુક લોકો કહે છે અમને મળ્યું છે, અમુક લોકો કે નથી મળ્યું. અને ખરેખર ગરીબને અનાજ નથી મળતો ને, આ મોટામાં મોટો આપણા દેશનો એક ખુલ્લો કહેવાય. એટલે એના માટે સાહેબ ગરીબને અનાજ મળે અને સરકાર શ્રી યોગ્ય તપાસ કરે, મામલદાર સાહેબથી ગમે તે અધિકારીઓ સ્થળ ઉપર આવી અને તપાસ કરી અને ગરીબોને ન્યાય અપાવે એવી મારી વિનંતી. જો ન્યાય ના મળ્યો તો આઈને અમે આગળ આંદોલન કરી અને ગરીબને ન્યાયને અપાવીને જ રહીશું, એવો લોકોને વિશ્વાસ આપ્યો. મારું નામ પટેલ ચંદ્રભાઈ લાલાભાઈ, મીઠાઈ રાણા, તાલુકો. મારી સરકારશ્રીને કહેવાની એવી ફરજ પડે છે કે જે કોરોના વિશેનો ફ્રી અનાજ જે વિતરણ થતું હતું, તે અમને નથી તો કોઈ સંચાલકે જાણ કરવામાં આવી. 4 મહિનાનું વિતરણ થયું, તમને કોઈ જાણ નથી કરી. 5 મહિનાનું વિતરણ થયું, તમને કોઈ જાણ કરવામાં નથી આવી. કેમ કે અમે ગામમાં પણ ન જતા હતા, ત્યારે અમારું ગામ બફર ઝોનમાં હતું. અને અમે જ્યારે અમને ખબર પડતા અમે ગયા છીએ કે અમને અનાજ લાવો, તો કે તમને કે અનાજ નથી મળતો, એ એમ ના પાડે છે. એ તો કે કેપેબલ માણસોને આવે છે. અને આની તપાસ માટે અમે સરકારશ્રીને અરજીઓ કરી, તો પણ આજ સુધી તપાસ આવી નથી. પણ આવે છે તો અમને ખબર પણ નથી હોતી, ગોળ ગોળ કે તપાસ થઈ અને જતી રહે છે. તો આ સંચાલક જે છે તે ખરેખર ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરે છે, અને આ કેટલા સમયથી આવું ખોટું ચાલી રહ્યું છે. એમના વિરુદ્ધમાં જો કોઈ અવાજ ઉઠાવે તો એમને દબાવવામાં આવે, એમને ધાક ધમકીઓ આપવામાં આવે. અત્યારે મેં અવાજ કર્યો છે તો અત્યારે મને પણ ધાક ધમકીઓ આપે છે. નથી કોઈ એમની મંડળીને કોઈ જાણ કરતા, નથી કોઈ સરપંચને જાણ કરી, નથી તલાટીને જાણ કરી, નથી કોઈ શિક્ષકને જાણ કરી, અને ડાયરેક્ટ અનાજનું વિતરણ કરી નાખ્યું છે. અને મને પણ અત્યારે ધમકીઓ આવે છે, મને ભયનો માહોલ છે. માટે હું સરકારશ્રીને એટલું જ કહી શકું છું, વધારે મારી બોલવાની હિંમત નથી. પણ જે અમારી ગ્રાહકની માંગ છે એ અમને નથી આવતી, કે એના સાથે ખરેખર સાચી તટસ્થ તપાસ કરીને અમને સાચો ન્યાય મળે. જય હિન્દ, જય ભારત. ગામ મીઠાઈ રાણા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. હું લીંબાભાઈ ચૌધરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સંગઠન મંત્રી.
आज अमे जे गामनी फरियाद आई थी कि भाई अमरा गामनी अंदर कोरोना की महामारी में जत्थो नहीं मिलो, संपूर्णपणे अमे तपास करी खरेखर ग्राहकों एवं निवेदनों मिलया कि साहेब अमने 50% लोग ने अन्न मिलो है और 50% जे लोग गरीब था ये लोग ने अन्न पर नहीं मिलो। खरेखर सरकार श्री ने आना पर खास कर एक नोध ले अने बीजों के जे सरपंच द्वारा अने शिक्षक द्वारा जे आ वितरण करवानो हतो आ जे दुकान नी अंदर तो ए सरपंच ने पण जाण करवामां नथी आवी। खरेखर आ एक दुखनी वात छे। जय हिंद जय किसान। आ गाम में रेशन तो 15 वर्ष थी नहीं मत, आज थी 10-15 वर्ष पहला मैं अवाज उठाए तो मैंने गुंडाराज कर मारी ने घरे बिहाड़ी दीदो तो अने मने आम नहीं लगत कि हजी आ मोणसो जपे अने आ मोणसो हजी आना उपर पर मने विश्वास है कि हजी दबावा कोशिश में चाले एट्ले खरेखर हूँ आग बोलवा मांगता नहीं कम के आगे मैंने तो मार्य तो अने केस कोर्ट सुना मूको तो सतत कोर्ट सुधी पाछळ गुंडराजे मैंने दबावी बेसाड़ी दीधो एना कारण हूँ आग कहीं बोलवा मांगतो नहीं। मारो नाम कौन से दादाभाई जेजाभाई है बहुत मीठा मीठा आम मतलब अलग वाव जी जीडू बनास पटा जाए हूँ चौथा में अनाज लेवा जो तो એટલે મને કે તમારે મળતું નથી, પાંચમા મનાર લેવા જો એટલે કે તમારે જથો હવે લેજો લેવા જો એટલે મેં કીધું તમે કહેતા કે ચોથા મનાર જથો નથી આવતો એટલે પૂછ્યું જથો ના આવતો હોય તમારા કેટની અંદર પાંચ ચોથા મહિના અંદર એન્ટ્રી કેમ પાડી, એન્ટ્રી પાડવાનો કિસ્સા વખતે મારા ભાઈએ કીધું કે મારે મને કહેટ આપતા કારણ મેં તારા જથો નો ઉદ્યોગ મેં કહેટ આપતા વખતે એને કહેટ લઈ મારા હાથમાંથી લઈ અને ફાડીને બારી ટૂંકા ટૂંકા કરીને ભરી ખાઈ દીધી છે। મને કહેવાય જા કારણ કે જે થાય તે કરી લેજો, મારા જેવા સાહેબ થશે તો કરી લઈશ, ગરીબ વસ્તી છું મારી ઘરે જઈને બેસીશ। લોકડાઉનમાં જ્યારે સંસ્થા અનાજની દુકાન માટે અનાજ આવ્યું ત્યારે મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી હતી નહીં, ત્યારે જે ઉપરથી ટ્રીમ બનાવી હતી માસ્તર હતા શિક્ષક કઈ તલાટી હતા એને રીતે રીતે મને કોઈ પ્રકારની જાણ કરી નથી, ક્યારે વેચ્યું ક્યારે ન વેચ્યું। છેલ્લા 17-18 મહિના છા મારા પર ફરિયાદો લોકોની આવે 10-12 હજી આવે છે। હું ચોથામાં અનાજ લેવા જો હતો, ચોથામાં અનાજ લેવા જો એટલે ભાઈએ કીધું કે તારે અનાજ નથી આવ્યું, પાંચમાં અનાજ લેવા જો એટલે મને કઈ રેશન કાર્ડ મૂકી હું જતો રહ્યો, રેશન કાર્ડ મૂકીને હું જતો રહ્યો, બીજે દાડે અનાજ લેવા જો એટલે ભાઈએ કીધું કે મેં કે મારા કેન્ટની અંદર જોયું એટલે બીજા આગલા મહિનાની એન્ટ્રી નોંધી લીધી, આગલા મહિનાની એન્ટ્રી નોંધી લીધી, મેં ભાઈને કીધું કે તમને કહેતા હતા નથી મળતું તો આગલા મહિનાની એન્ટ્રી કેમ નોંધો મારી, એવું કહેતા વખતે ભાઈએ કીધું કે ચોથ નોંધી મને કેટ બતાડ, મેં કેટ જઈને બતાડતા વખતે કેટને ફાડી ટુકડી ટુકડા કરીને બારી ફેંકી નાખી અને હવે જાત નથી જે થાય તે કરી લેજો, મેં કે સાહેબ ફાંસી તો કરી લઈશ મેં કે મારું ઘર ગરમ તો બેસીશ। મીઠાવી રોણા તાલુકો વાવ ગામની અંદર આજે સરપંચ સાહેબ પણ હાજર છે અને ગામની અંદર જે રેશન કાર્ડનો જે જથ્થો આવ્યો હતો કોરોનાનો એ બિલકુલ ભ્રષ્ટાચાર થયો છે, ગરીબોને મળ્યો પણ નથી। હું સરપંચ સાહેબ જોડે વાત કરાવો કે સાહેબ આ જવાબદારી તમારી પોતાની હતી અને કેમ લોકો સુધી આ ધોન ન પહોંચ્યું? સરપંચ સાહેબ મને ભાઈ સંસ્થા અનાજના દુકાનદારે કોઈ પ્રકારની જાણ કરવામાં આવી હતી નહીં, ક્યારે જથ્થો વેચ્યો ક્યારે ગયો અથવા પાછળથી જ્યારે કમ્પ્લેનો ઉઠી લોકોની ફરિયાદો આવી અરજીઓ આવી ત્યારે મેં એમને કીધું, આજ તારીખ સુધી મને કોઈ જવાબી આપતો નથી દુકાનદાર। છેલ્લા ત્રણ વર્ષથી મારે બે સેજામાં બે દુકાનો છે બરાબર, દૈયપ છે મીઠાવી રોણા છે, મહિને ટુ મહિને દૈયપનો સંચાલક મારા પાસે એમના રેકર્ડ લઈને આવે છે, ઠરાવ લઈને આવે, મીટિંગ ભરાવે છે, આ લોકો આ દિવસ સુધી મને કોઈ દિવસ વિશ્વાસમાં લીધો નથી ને એમણે મને જાણ નથી કરી। મુલાકાત કરી ગ્રાહકોની પણ મુલાકાત કરી તો સરપંચ સાહેબે તો ચોખ્ખું એમ કીધું કે ભાઈ મને જાણ પણ કરવામાં નથી આવી અને ઘણા ગ્રાહકોએ તો એવું પણ કીધું છે કે અમારા રેશન કાર્ડ પણ ફાડી નાખ્યા છે, અમે કંટ્રોલ ઉપર ધોન લેવા ગયા તો અમને ધોન પણ નથી આપ્યું, ખરેખર સરકારશ્રીને આ એક મુદ્દો લેવા જેવો છે। જય હિન્દ જય કિસાન। કિસાન કાર્ય ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વિક્રમકુમાર ગામોટ, આજે મીઠાવી રાણા ગામની અંદર અમે મુલાકાત લીધી, ઘણા દિવસોથી અરજીઓ પણ અમારા ટ્રસ્ટની અંદર આવતી હતી કે સંચાલક વિતરણ કરતો નથી, ઘરે જતો 50% અને મોટા માથાવાળાને
અનાજ આપી દે છે. એટલે આજે અમે આમની મુલાકાત કરી 50% હકીકત એવું જાણવા મળ્યું કે 50% ગરીબોને અનાજ મળ્યું નથી અને જથ્થો પરવારો બાકી મારે છે. અને ગામ લોકો સાથે મળી અને મિટિંગ કરી અને અમને સહયોગ પણ અમે લઈ લીધી છે. હવે અમે આરટીઆઈ કરવાના છીએ, આરટીઆઈ કરી અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું.